નમસ્કાર ન્યૂઝ 18 ગુજરાતીની વિશેષ રજૂઆતમાં આપ સૌનું સ્વાગત છે. આપની સાથે હું ચુખ્યાતી. બચ્ચા ચોર ગેંગ, આ બે શબ્દોએ આખા ગુજરાતમાં ફરી આતંક મચાવ્યો છે. દ્વારકા અને જામનગરમાં બચ્ચા ચોર ગેંગ સક્રિય થયા હોવાની વાત સામે આવી. આ વાત આખા ગુજરાતમાં પ્રસરી બાળકોના અપહરણ તો ન થયા, પરંતુ ઠેક ઠેકાણે હિંસક ઘટનાઓ જરૂર સામે આવી. વિશેષ રજૂઆતમાં જોઈએ આખરે આ અફવાનું એવું તો કેવું આક્રમણ છે જે લોકોને હિંસક બનાવી રહ્યું છે. દ્વારકાથી શરૂ કરી જામનગર, પાટણ, વડોદરા, અમદાવાદ, મહુવા આ તમામ વિસ્તારોમાં બચ્ચા ચોરના નામે કેટલાક લોકોને માર પડ્યો. ન પુરાવા હતા, ન સાક્ષી હતા, હતો તો માત્ર ગુસ્સો. અને આ ગુસ્સો આવ્યો હતો ડરમાંથી, પોતાના બાળકોની સુરક્ષાના સવાલમાંથી. એ આવે છે, ડર લાવે છે. દેખાતું નથી, નથી સ્પર્શી શકાતો, નથી અનુભવી શકાતો, છતાંય દહેશત ફેલાવે છે. ન તેનો આકાર છે, ન તેનું અસ્તિત્વ. તેમ છતાંય છે તેનું સામ્રાજ્ય. ક્યારેક ચોટલી કાપે છે, ક્યારેક ચોર બનીને આવે છે. તો ક્યારેક બની જાય છે બચ્ચા ચોર. કોણ છે એ, ક્યાંથી આવે છે? કોઈને નથી ખબર. આવે છે તો માત્ર અફવા, અફવા અને અફવા. બચ્ચા ચોર ગેંગ સક્રિય થયા હોવાની અફવા શરૂ થયા બાદ સૌથી પહેલી ઘટના દ્વારકામાં સામે આવી. દ્વારકામાં કેટલાક યુવકો પર ટોળાએ હુમલો કર્યો અને માર માર્યો. આ ઘટના બાદ જાણે અફવાનો વંટોળ ફેંકાયો અને જામનગર, વડોદરા, અમદાવાદમાં પણ બિલકુલ આવી જ ઘટના બની. હદ તો એ વાતની હતી કે અમદાવાદમાં ટોળાએ કરેલા હુમલામાં એક મહિલાનું મોત નીપજ્યું. પહેલા દ્વારકા, પછી જામનગર, હવે વડોદરા. અને અમદાવાદ, ખબર નહીં રાજ્યના અન્ય કેટલા વિસ્તારોમાં આવી ઘટનાઓ બની રહી છે. કદાચ કેટલીક સામે પણ નહીં આવે. શહેર ભલે જુદા જુદા હોય, પરંતુ વાત એ જ છે. ક્યાંક યુવાનોને માર મરાયો, તો ક્યાંક મહિલાઓને અપશબ્દો બોલાયા અને ક્રૂરતા આચરાઈ. આરોપ એક જ હતો, બાળકોને ચોરવાનો. ન તો પોલીસ ફરિયાદ થઈ હતી, ન તો કોઈ સાક્ષી હતું, બસ આક્ષેપ હતો. અને આ લોકોને સજા મળી ગઈ. ન કોઈએ તેમની આજીજી સાંભળી, ન કોઈએ તેમની વાત માની. જનુને ભરાયેલા ટોળા બસ મારતા રહ્યા. સૌથી પહેલી ઘટના દ્વારકામાં સામે આવી. આજથી લગભગ એક અઠવાડિયા પહેલા ઓખા ગામના લોકોએ બે શખ્સોને ઢોર માર માર્યો. ગામ લોકોનો આરોપ હતો
કે આ બે વ્યક્તિઓ ગામમાં બાળકોનું અપહરણ કરવા માટે આવ્યા હતા. આ ઘટના બાદ પોલીસે માર મારનારા 16 વ્યક્તિઓ સામે ગુનો નોંધ્યો, પરંતુ બીજા જ દિવસે દ્વારકાના જ જામખંભાળિયામાં આવી જ ઘટના સામે આવી. જામખંભાળિયાના સિંહ ગામે લોકોએ એક યુવકને માર માર્યો. અહીંયા પણ યુવક પર બાળકને ઉપાડી જવાનો આરોપ લગાવાયો. તો આ જ ઘટનાનો વાયરો જામનગરમાં પણ ફૂંકાયો. ભાણવડના સઈદ એવરિયા ગામમાં સ્થાનિકોએ એક મહિલાને ઝડપી અને પોલીસને સોંપી દીધી. અહીંયા પણ કારણ અપાયું કે મહિલા બાળકોને લઈ જવા માટે આવી હતી. શરૂઆતમાં તો આ ઘટના ફક્ત દ્વારકા અને જામનગર જિલ્લામાં જ બનતી હોવાનું સામે આવ્યું, પણ ધીરે ધીરે વડોદરામાં પણ શંકાસ્પદોને માર મારવાની ઘટના સામે આવી. વડોદરાના સન ફાર્મા રોડ પર લોકોએ કેટલીક મહિલાઓ સાથે મારઝૂડ કરી મહિલાઓ પર બાળકના અપહરણનો આરોપ લગાવ્યો અને માર માર્યો. જો કે પાછળથી આ મહિલાઓ સાવરણી વેચવા આવી હોવાનું સામે આવ્યું. તો અમદાવાદ પણ બાકાત નથી રહ્યું. અમદાવાદના જૂનાવાડ જ વિસ્તારમાં રિક્ષામાં જઈ રહેલી 3-4 મહિલાઓ પર ટોળાએ હિંસક હુમલો કર્યો, અપશબ્દો બોલ્યા, રિક્ષામાં તોડફોડ કરી અને મહિલાઓ પર હાથ પણ ઉપાડ્યો, અને એ જ જૂનું કારણ આપ્યું કે મહિલાઓ બાળક ચોરવા આવી હતી. કદાચ રાજ્યના અન્ય વિસ્તારોમાં પણ આવી ઘટનાઓ બની હશે જે હજુ સુધી સામે નથી આવી. દરેક સ્થળોએ માર ખાનાર શખ્સો પર બાળકોના અપહરણનો આરોપ મુકાયો, પરંતુ આરોપ સાબિત નથી થયો. ન તો કોઈ સાક્ષી મળી આવ્યા છે, બસ ટોળું ભેગું થયું અને ધોળધપાટ કરી નાખી. જો કે એક કરતા વધુ ઘટનાઓ સામે આવતા રાજ્યભરમાં ચિંતાની લહેર જરૂર પ્રસરી છે. ગુજરાતીમાં કહેવત છે કે આગ વિના ધુમાડો ન થાય, ત્યારે સવાલ એ છે કે ઘટના પાછળની હકીકત શું છે? શું ખરેખર રાજ્યમાં કોઈ બાળક ચોરતી ગેંગ સક્રિય છે? શું ખરેખર તમારા બાળકો પર ખતરો છે, કે પછી ચોટલી કાંડની જેમ આ પણ છે એક અફવા? બ્યુરો રિપોર્ટ, ન્યૂઝ 18 ગુજરાતી. જો કે ફક્ત ગુજરાતના કેટલાક જિલ્લાઓ સુધી જ આ ઘટના ન અટકી, પરંતુ આ ઘટના તો આગની જેમ ફેલાતી જ રહી. હાલતા ચાલતા દરેક વ્યક્તિને જાણે શંકાસ્પદો જ દેખાતા હતા. સામેના વ્યક્તિમાં બાળકોને ઉપાડી જતા અપહરણકારો જ દેખાતા હોય તેમ ઠેર ઠેર નિર્દોષ લોકો પર હુમલા થયા. બાળકોને ઉપાડી જનારી ગેંગ સક્રિય થયાની અફવા ફેલાયા બાદ રાજ્યના જુદા જુદા વિસ્તારોમાં આગની જેમ માર મારવાની ઘટનાઓ બની રહી છે. ધીરે ધીરે રાજ્યના તમામ વિસ્તારોમાં આવી ઘટનાઓ સામે આવી રહી છે. લોકોના ટોળા આવે છે, શંકાના આધારે કોઈને પણ પકડીને માર મારે છે, ન તેની વાત સાંભળે છે, ન તેની દયા ખાય છે, માત્ર તૂટી પડે છે. હવે સુરતમાં પણ આવી ઘટના સામે આવી, જો કે અહીંની ઘટનાએ તો હદ જ કરી નાખી. સુરતના બરાછા વિસ્તારમાં એક મહિલાના હાથમાં બાળકીને જોઈ ટોળું રોષે ભરાયું અને પૂછ્યા કર્યા વગર મહિલા પર ટોળું તૂટી પડ્યું. ચોંકાવનારી વાત એ હતી કે આખી ઘટના બાદ બાળકી મહિલાની પોતાની જ હોવાનું સામે આવ્યું, પરંતુ એ પહેલા ટોળું મહિલાના હાલ હવાલ ખરાબ કરી ચૂક્યું હતું. તો મહુવાના તાંતણિયા ગામે પણ આ અફવાનો પવન ફૂંકાયો. તાંતણિયા ગામે બે યુવાનો પર ગામલોકો તૂટી પડ્યા અને ગામલોકોનો આક્રોશ હતો કે આ બંને શખ્સો શંકાસ્પદ રીતે આંટાફેરા કરી રહ્યા હતા. બસ આટલી જ શંકાના આધારે આખા ગામે યુવક પર હિંસક હુમલો કરી નાખ્યો. પાટણ આપણા અફવા કહેર વર્તાવી રહી છે. પાટણના હારીજમાં એક પરપ્રાંતીય વ્યક્તિને ટોળાએ ઝડપ્યો અને તેને ફટકાર્યો. રણાવાળા ગામમાંથી ગુમ થયેલા 3 બાળકોનું અપહરણ કર્યો હોવાનો આક્ષેપ આ પરપ્રાંતીય શખ્સ પર થયો અને તેને માર મરાયો. રાજ્યભરમાં ધીરે ધીરે આગની જેમ આ ઘટનાઓ ફેલાઈ રહી છે. ન બાળક ચોરતી ગેંગના કોઈ પુરાવા છે, ન ગુપ્તચર એજન્સીઓ પાસે તેના કોઈ ઇનપુટ્સ, ન સીસીટીવી કેમેરામાં આવી ઘટનાઓ પકડાઈ રહી છે, ન પોલીસ પેટ્રોલિંગમાં
એટલે સુધી કે અપહરણની એટલી ફરિયાદ પણ પોલીસ સ્ટેશનમાં નોંધાઈ નથી. તેમ છતાંય માત્ર અને માત્ર શંકાના આધારે જુદા જુદા વિસ્તારોમાં લોકોને પકડી અને માર મારવામાં આવે છે. મહિલાઓ પર પણ ટોળું દયા નથી ખાતું, બસ ત્રાટકે છે. એક બાદ એક આવી ઘટનાઓ વધી રહી છે અને સવાલો સર્જી રહી છે. શું ખરેખર કોઈ બાળક ચોરતી ગેંગ છે? છે તો ક્યાં છે? કેમ પોલીસને તેના વિશે જાણ નથી? કે પછી આ માત્ર ભ્રમ છે, અફવા છે? અને જો અફવા છે તો આ અફવા કોણે ફેલાવી? બ્યુરો રિપોર્ટ, ન્યૂઝ 18 ગુજરાતી. ઘટનાનું મૂળ શોધવાની કોશિશ કરી અને જાણવાની કોશિશ કરી હતી કે આ અફવા શરૂ ક્યાંથી થઈ. બાળકોને ચોરતી ગેંગ સક્રિય થયાની અફવા એક સપ્તાહથી ફેલાઈ રહી છે. ધીરે ધીરે રાજ્યના જુદા જુદા જિલ્લાઓમાં અફવાનો ભોગ નિર્દોષ લોકો બની રહ્યા છે. જો કે આ અફવાનું મૂળ છે એક ઓડિયો ક્લિપ. થોડા દિવસ પહેલા સોશિયલ મીડિયા પર ઓડિયો ક્લિપ એક વાયરલ થઈ અને બાળક ચોર ગેંગ સક્રિય થઈ હોવાની અફવા ફેલાઈ. જરા સાંભળો શું છે આ ઓડિયો ક્લિપમાં. પરિવારના દરેક સભ્ય થોડું ધ્યાન આપજો. જામનગર અને દેવભૂમિ દ્વારકા આ બે સ્થળ ઉપર 300 માણસોની ટુકડી ઉતરી છે કે જે લોકો 5 વર્ષથી લઈને 18 વર્ષ અને 20 વર્ષના છોકરા છોકરીઓનું અપહરણ કરી જાય છે. અપહરણ કરી અને એની કિડની અને બધું વેચી નાખે છે. આ એક સિરિયસ સમાચાર છે. હું જાણું છું આપણા પરિવારમાંથી કોઈ લગભગ દેવભૂમિ દ્વારકા અને જામનગરમાં નથી મારા સિવાય, તો પણ આ મેસેજને બને એટલું સ્પ્રેડ કરો જેથી કરીને જે કોઈ તમારા મિત્રો આ એરિયામાં હોય, રિલેટિવ્સ હોય, એમને પણ આ સમાચાર પહોંચાડો. આ ખરેખર સિરિયસ છે. ધન્યવાદ. આ ઓડિયો ક્લિપમાં કોઈ વ્યક્તિ બચ્ચાચોર ગેંગ સક્રિય થઈ હોવાનો દાવો કરી રહ્યો છે. એ પણ 5 કે 10 નહીં, પૂરા 300 લોકોની ગેંગ. એટલું જ નહીં, ફક્ત દ્વારકા અને જામનગર વિસ્તારમાં જ આ ગેંગ સક્રિય હોવાનો દાવો થઈ રહ્યો છે. ઓડિયો ક્લિપ પરથી લાગી રહ્યું છે કે આ વ્યક્તિ પોતે પણ દ્વારકાનો જ રહેવાસી છે. આ ક્લિપ વાયરલ થયા બાદ દ્વારકા પોલીસે તપાસ કરી તો આ વાત માત્ર અફવા હોવાનો ખુલાસો થયો. 2-3 દિવસથી સોશિયલ મીડિયામાં એસઆરના ચીફ સિક્યુરિટી ઓફિસરના નામે જે એક ઓડિયો ક્લિપ વાયરલ થઈ છે, જેમાં એવો ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે લગભગ 200-300 લોકો નાના નાના બાળકોને ઉપાડવા માટે, કિડનેપ કરવા માટે, એમના ઓર્ગન્સ વેચવા માટે અહીંયા જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં કાર્યરત થઈ છે. જેવામાં અત્યાર સુધી તપાસ કરતાં આ પ્રકારની કોઈ ઓડિયો ક્લિપ કોઈના તરફે પણ ઓફિશિયલી વાયરલ કરવામાં આવેલી નથી. અને જે બાળકો ગુમ કરવાની બાબત છે એમાં આ પ્રકારનો કોઈ પણ જે વસ્તુ છે એ હજી સુધી પોલીસના ધ્યાને આવેલી નથી. આ વાત માત્ર અફવા હોવાનું સામે આવ્યા બાદ દ્વારકા અને જામનગર પોલીસે લોકોને જાગૃત કરવા પણ પગલા લીધા. સોશિયલ મીડિયા પર પોસ્ટ મૂકીને ઓડિયો ક્લિપ પર વિશ્વાસ ન કરવા કહ્યું, સાથે જ કોઈ ગેંગ સક્રિય ન હોવાની વાત પણ કરી. જો કે સાવચેતી ખાતર પોલીસે ચેકપોસ્ટ પણ ઉભી કરી છે. જો કે પોલીસ તપાસમાં હજુ સુધી આવી કોઈ ગેંગ હોવાની વાત સામે નથી આવી. એક તરફ પોલીસના પ્રયાસ હતા, બીજી તરફ વધુ એક વિડિયો વાયરલ થયો જેમાં એક શખ્સે ફરી આ જ અફવાને સમર્થન આપ્યું. એકમાંથી અનવર નુમાઉ સંઘા સામાજિક કાર્યકર RT21 ત્યાંથી બોલું છું. અત્યારે જે ઘણા સમયથી આપણે સાંભળીએ છીએ કે છોકરા પકડવામાં 12-300-400 ટુકડી આવી છે, પણ આજે આપણે જોયું કે માધાપર ભૂંગા એક દોષી પકડાણી છે, નેપાલીન છે, અત્યારે મરીન પોલીસ ચોકી મોકલી દીધું છે, છોકરા પકડવાની છે, એના આગળ 2 છરા નીકળ્યા છે. તો ખરેખર તો આપણે વાલીઓને તેમજ આપણે મા બાપ છે એના જાગૃત હોવા જોઈએ. છોકરાને બહાર ન કાઢે, જો રમાડે તો એને સાથે મોટો માણસ હોવો જોઈએ. જ્યાં નિશાળે મૂકવા જાય કે લેવા જાય તો સાથે વાલી હોવા જ જોઈએ, એકલા છોકરાને મોકલે નહીં. આપણે સામાજિક કાર્યકર્તા તરીકે ઓળખ આપનાર આ વ્યક્તિ ફરી બચ્ચા ચોર ગેંગ સક્રિય હોવાની વાત કરી. જો કે ફરી એકવાર દ્વારકા પોલીસે આ વિડિયોની વાત ખોટી હોવાનું કહ્યું. જામનગર ઓર દ્વારકા જિલ્લે મેં વોટ્સએપ પે એક ઓડિયો ક્લિપ વાયરલ હો રહી હૈ જિસમે એસા બતાયા જા રહા હૈ કિ 300 લોગોં કી ટુકડી ઇન દો જિલો કે એરિયા મેં ઘૂમ રહી હૈ ઓર 5-6 સાલ કે બાળકોં કો અપહરણ કર રહી હૈ. એસા કોન સા હી વિડિયો જિલ્લા પોલીસ કી તરફ સે વાયરલ નહીં કિયા ગયા હૈ તથા સભી પોલીસ સ્ટેશન કો તકેદારી રખને કી સૂચના દી ગઈ હૈ. અગર આપકે ભી પાસ એસી કોઈ માહિતી આતી હૈ તો આપ હમે બતાઈએ. ઓર યે જો વિડિયો વાયરલ હુઆ હૈ ઇસકે ઉપર ભરોસા ના રખતે હુએ આપની આમ જિંદગી શુરૂ રખીએ.
પોલીસે ભલે લોકોને અફવા તરફ ન દોરાવા જણાવ્યું હોય અને ઓડિયો તેમજ વિડીયો ક્લિપ ખોટી હોવાનું કહ્યું, પરંતુ આ અફવા આગની જેમ આખા રાજ્યમાં ફેલાઈ ગઈ. દ્વારિકાથી શરૂ થયેલી ઘટનાઓ જામનગર, પાટણ, વડોદરા થઈને હવે અમદાવાદ સુધી પહોંચી છે. ટોળે ટોળા નિર્દોષ લોકોને પકડીને ઢોર માર મારી રહ્યા છે. અફવાએ જાણે લોકોની માનસિકતાનું જ અપહરણ કરી લીધું છે. કિંજલ કલસારિયા, ન્યૂઝ 18 ગુજરાતી, દ્વારકા. વાત ચોટલી કાપવાની હોય કે લૂંટારુઓ આવવાની, આવી વાતો ઝડપથી ફેલાઈ જતી હોય છે અને લોકો પણ તેને પ્રોત્સાહન આપતા જ હોય છે, જે છેવટે તો કોઈનો જીવ લે છે. નિર્દોષ લોકો ભોગ બને છે. આખરે આવી અફવાઓ ફેલાય છે કેમ? જુઓ આ રિપોર્ટ. એક અફવાએ આખા ગુજરાતમાં સનસનાટી મચાવી છે. ઠેર ઠેર નિર્દોષોને માર પડી રહ્યો છે. અમદાવાદમાં આ અફવા એક નિર્દોષ મહિલાનો ભોગ પણ લઈ ચૂકી છે. જોકે બનાવો અટકી નથી રહ્યા. પોલીસ બચ્ચાચોર ગેંગ સક્રિય થયાની વાતને અફવા ગણાવી ચૂકી છે, પરંતુ ટોળા સમજી નથી રહ્યા. ટોળાને બુદ્ધિ ન હોવાની વાત સાચી ઠરી રહી છે. મનોચિકિત્સકોના મત મુજબ સોશિયલ મીડિયા આવી અફવા ફેલાવવા માટે સૌથી મહત્વનું પરિબળ છે. જો સોશિયલ મીડિયા મોબાઈલ અને ઇન્ટરનેટની તાકાત બની રહ્યા છે અને આ જ તેની આડ અસરના બોલતા પુરાવા છે. અફવા ફેલાવવાની વૃત્તિ માણસમાં હતી જ, પણ એની સાથે સોશિયલ મીડિયા છે એક વ્હીકલ બન્યું છે અને એનાથી એ બહુ ઝડપથી ફેલાય છે. એટલે ચોક્કસપણે અફવા જે છે એ ફેલાવવા માટે બહુ જ સરળ, હેન્ડી, હાથવગું અને ફ્રી એક ઇન્સ્ટ્રુમેન્ટ એટલે મોબાઈલ, અને એના કારણે આ ઝડપથી સોશિયલ મીડિયા અને બીજા વોટ્સએપ કે વગેરે દ્વારા આ ફેલાય છે. કારણ કે બહુ ફ્રી છે અને ઝડપી ફેલાય છે અને એમાં દ્રશ્ય થાય છે, એમાં ફોટોગ્રાફ પણ મોકલાય છે અને વિડીયો પણ મોકલાય છે. એવી લોકોને એના કારણે વિઝ્યુઅલ ઇફેક્ટ જે આવે છે અને એનું પરસેપ્શનની સાયકોલોજીકલ અસર થાય છે મન ઉપર, એ બહુ મોટી થાય છે. એટલા માટે સોશિયલ મીડિયા તો માધ્યમ બન્યું જ છે અને તેની ખરાબ અસર પણ દેખાઈ રહી છે. જો કે સવાલ એ છે કે આવી અફવા ફેલાય છે. મનોચિકિત્સકોના મત મુજબ કેટલાક લોકો માત્ર પિશાચી આનંદ લેવા માટે, લોકોને હેરાન કરવા માટે આવી અફવા ફેલાવતા હોય છે. બેઝિકલી આ જે વાત છે આખી, એ અફવા ફેલાવવાનું મનોવિજ્ઞાન જે છે એમાં વ્યક્તિને ક્યારેક અનકોન્શિયસ આનંદ આવતો હોય છે, એને મજા આવતી હોય છે, અને એવું થતું હોય છે કે હું કોઈ ઇમ્પોર્ટન્ટ ઇન્ફોર્મેશન હું બધા મારા લાગતા વળગતાને મોકલું છું અને કોઈ કહે કે ઓહો તમને કેવી રીતે ખબર, એટલે પહેલું મને ખબર છે એવી જાણકારી પણ બીજાને છે, એનું પણ પોતાને એક એનો ઈગો સંતોષાતો હોય છે. એટલા માટે વ્યક્તિ ઘણીવાર આવું કરતું હોય છે અને પોતે વેલ ઇન્ફોર્મડ છે એવું બીજાને બતાવવા માટે કે પહેલાં સમાચાર પોતે આપ્યા એવું કહેવા માટે આ પ્રકારની અફવાઓ લોકો ફેલાવતા હોય છે. તો કેટલીક વખત માનસિક બીમારીથી પીડાતા લોકો પણ આ પ્રકારની અફવા ફેલાવે છે. સાયકિયાટ્રિસ્ટનું માનવું છે કે આવા લોકોને માનસિક સારવારની જરૂર હોય છે. કેટલાક લોકો માત્ર તોફાન કરવા ખાતર, ટીખળ કરવા ખાતર આવું કરતા હોય છે. એ લોકો ક્યાંક સોશિયોપેથિક કે સાયકોપેથિક પર્સનાલિટી ધરાવતા હોય છે, તો આવા લોકોને માટે કાઉન્સેલિંગની જરૂર હોય છે, આવા લોકોને ચોક્કસ સારવારની જરૂર હોય છે. પણ રૂટમાં, મૂળમાં જ એને અટકાવવું બહુ જરૂરી છે. અને જો એકવાર ફરતું થઈ ગયું તો જેમાં સાયબર ક્રાઇમ તરીકે એને ગણાવવો જોઈએ અને એના પર બહુ જ સ્ટ્રોંગ પગલાં લેવાવા જોઈએ. ટૂંકમાં કહીએ તો અફવાઓ કેટલાક લોકો માટે આનંદ ખાતર છે કે પછી ઈગો સંતોષવા ખાતર કે પછી મજાકમાં અફવા ફેલાવાય છે અને આ અફવા ગંભીર સ્વરૂપ ધારણ કરે છે. અફવા પર વિશ્વાસ કરવાનું શું પરિણામ આવે છે તે આ વિડીયો દર્શાવે છે. સાવચેત રહેવું સારી વાત છે, પરંતુ અફવાઓ પર વિશ્વાસ ન કરો કે ન તો અફવાને પ્રોત્સાહન આપો. બ્યુરો રિપોર્ટ, ન્યૂઝ 18 ગુજરાતી. કોઈ પણ ફ્રી વસ્તુના સદુપયોગ અને દુરુપયોગ થતા જ હોય છે. જેમ સોશિયલ મીડિયાનો આપણે દુરુપયોગ વધુ કરી રહ્યા છે, તેવું કદાચ આ ઘટનાઓ પરથી લાગી રહ્યું છે. જેથી કરીને અફવાઓથી ખાસ સાવચેત રહેવું. તો અમારી વિશેષ રજૂઆતમાં હાલ બસ આટલું જ. રજા આપશો. નમસ્કાર.